સમાચારમાં જો હાલ વધુ વાત કરીએ તો પંચમહાલ ખાતે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવલી નવરાત્રીને લઈને લાખોની સંખ્યામાં માય ભક્તો ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દર્શન માટે આવ્યા હતા. હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો હોય ત્યારે એકાએક વાદળો ડુંગર ઉપર અડીને જતા હોય તેવો માહોલ સર્જાયો હતો અને પાવાગઢ ડુંગર સાથે જાણે હિલ સ્ટેશન બની ગયું હોય. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું. મંદિર પ્રશાસન તરફથી પીવાના પાણી તેમજ મહાપ્રસાદની સુવિધા કરવામાં આવી હતી. 50,000થી વધુ માય ભક્તોએ મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ભારતની 52 શક્તિપીઠમાંનું એક છે. હાલ નવરાત્રી શરૂઆત થતાં અહીં માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી માય ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વરસાદી માહોલ અને ઠંડુગર વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં માય ભક્તો દૂર દૂરથી પગપાળા તેમજ સંઘ સાથે આવ્યા હતા. નિજ મંદિર પહોંચવા માટે તળેટીઓમાંથી માછી જવું પડે છે. હાલ અહીં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા એસટી બસો માછી સુધી દોડવામાં આવી રહી છે. સવારના 4 વાગ્યાથી નિજ મંદિરના દરવાજા ખુલ્લી ગયા હતા. દર્શન કરવા માટે ભાવી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. લાખો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. ડુંગર ઉપર બિરાજમાન માં મહાકાળી હાજરા હજુર હોવાથી અહીં દર્શન આવતા માય ભક્તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. પંચમહાલથી દીપક દરજીનો સ્પેશિયલ રિપોર્ટ, પાદરા 24. महाराष्ट्र से आए हुए हैं, जलगांव डिस्ट्रिक्ट. हम यहाँ पे दर्शन के लिए आए थे माता जी का. हमने दर्शन भी किया, दर्शन हमारा अच्छा हुआ एकदम, और माहौल भी बढ़िया है यहाँ का, और आपका यहाँ का वातावरण भी बढ़िया है. जय माता दी. क्या नाम आपका? जय माता दी. जय चौधरी. माँ महाकाली जगत जननी पावागढ़ डुंगर पर विराजमान छे, જેઓના મહાપર્વ નવરાત્રિ નિમિત્તે આજરોજથી જેનો શુભારંભ થયો છે, જેમાં સ્થાનિક રાજ્યના તેમજ આજુબાજુના રાજ્યના તેમજ દેશ વિદેશથી માણસો માય ભક્તો માતાજીના દર્શનાર્થે અવિરતપણે સૌ વહેલી સવારથી રાત્રિ મોડે સુધી તેનો પ્રવાહ દર્શનાર્થે ઉમટેલ છે, જેમાં માય ભક્તોએ વર્ષે વર્ષે માતાજીના દર્શન કરેલા છે. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે નિજ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવેલ છે. પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા ખડે પગે પોતે બંદોબસ્ત કરી યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તકેદારીના પૂરતા પગલાં લીધેલ છે. અને આજરોજ પહેલા નોરતાના દિવસે 1,00,000થી 1.25 લાખ જેવ માય ભક્તોએ હોશે હોશે માતાજીના દર્શનનો લાભ લીધેલ છે, જેમાં પ્રશાસને પણ ખૂબ જ શાંતિથી તેઓને સહકાર આપેલ છે અને તેઓની કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે સુચારુ આયોજન કર્યું છે. આપનું નામ? વિનોદ વરિયા, ટ્રસ્ટી શ્રી કાલિકા માતા મંદિર પાવાગઢ.